મારી પાસે ઘણા બધા સવાલો આવે છે, ઘણી બધી સમસ્યાઓના મેસેજ આવે છે, એનું આપણે ધીમે ધીમે જે કાંઈ સમસ્યાઓ આવે છે એનું આપણે વિડીયોના માધ્યમ થકી જવાબ આપવાની કોશિશ કરીશું, જેથી કરીને આપણે વિડીયોના માધ્યમથી બીજા મિત્રોને પણ ઉપયોગમાં આવી શકીએ. તો એવો જ એક સમસ્યાનો મારી પાસે મેસેજ આવેલો છે. આ સમસ્યામાં એવું કહેવા માગે છે ભાઈ કે મારે એ જાણવું છે કે જે સમસ્યા જે છે એ ભાઈ એમ કહે છે કે મારે એ જાણવું છે કે સમાગમ વખતે ઓશિકું ખરેખર કઈ જગ્યાએ રાખવું જોઈએ, શું ઓશિકું રાખવાથી પ્રેગ્નન્સી રહેવામાં મદદ મળે છે, પછી ન રહેતી હોય એ ખરેખર જો કમરના ભાગમાં ઓશિકું રાખે તો એના લીધે પ્રેગ્નન્સી લેવાની શક્યતાઓ છે કે નહીં, તો યોગ્ય જવાબ મને આપવા વિનંતી. જય માતાજી મિત્રો, હું છું મુકેશભાઈ, ફાર્માસિસ્ટ, એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આ ભાઈનો જે કાંઈ સમસ્યાનો અર્થ એવો થાય છે કે જો લાંબા સમયથી પ્રોબ્લેમ હોય, પ્રેગ્નન્સી ન રહેતી હોય, તો એમાં ઓશિકું કોઈ પણ જગ્યાએ રાખવાથી એનો કોઈ ફાયદો રહેતો નથી. પણ પ્રેગ્નન્સી રાખવા માટે જે કાંઈ સ્પર્મની મોર્ટાલિટી જે છે એ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવતી હોય છે, એટલે કે ગતિ, જે કાંઈ ગતિ જે છે સ્પર્મની એ મહત્ત્વનો ભાગ ભજવતી હોય છે. જેટલી ઝડપથી ગતિ કરશે સ્પર્મ એટલું તે વધારે પ્રેગ્નન્સી રહેવાની શક્યતાઓ રહેતી હોય છે. ઘણા કિસ્સાઓમાં જો પ્રેગ્નન્સી ન રહેતી હોય અને વધારે પડતું વજન હોય, બંને વ્યક્તિનું વધારે પડતું વજન હોય, તો એવા કિસ્સામાં ઘણી વખત જે છે સ્પર્મ એ બહાર નીકળી જતું હોય, તો એને લઈને ઘણી વખત પ્રેગ્નન્સી ન રહેતી હોય. તો આવા કિસ્સામાં જ્યારે પણ બંને પાત્રનું વજન વધારે હોય અને જો પ્રેગ્નન્સી ન રહેતી હોય, તો એવા વખતે તમે ઓશિકાનો સહારો લઈ શકો છો. એટલે કે જે લેડીઝ પાત્ર છે એ લેડીઝ પાત્ર પોતાના કમરની નીચે ઓશિકું રાખશે તો નીચેનો ભાગ જે છોડો ઊંચો રહેશે, જેને લઈને જ્યારે પણ વીર્યનું સ્ખલન થશે ત્યારે જે કાંઈ વીર્ય બહાર નીકળી જતું હોય એ બહાર ન નીકળતા એ અંદર યોનિમાં જશે, જેને લઈને સ્પર્મ છે એ જે આખી યોનિની દિવાલ છે ત્યાં ગતિ કરશે, અને થોડી વાર તમે એમનો બેસો એટલે કદાચ સફળતા મળી જાય. જો બીજો કોઈ પ્રશ્નનો ઇસ્યુ ન હોય તો આ પ્રકારે કરવાથી ઘણી વખત ફાયદો થઈ જતો હોય છે. પ્રેગ્નન્સી રહેવી કે ન રહેવી એ માત્ર ને માત્ર કુદરતી વસ્તુ છે, અને માત્ર ને માત્ર એક કુદરતે આપેલી આપણને દેન છે. કેમ કે જે મિત્રોને પ્રેગ્નન્સી નથી રહેતી અને ખરેખર નાની એવી સમસ્યા હોય તો પણ બહુ મોટી લાગતી હોય છે, તો પ્રેગ્નન્સી જે કન્સીવ કરવા માટે ઘણા બધા મહેનત કરતા હોય છે, જે કપલને નથી રહેતી હોય એ ઘણા બધા મહેનત કરતા હોય છે, તો આવા કિસ્સાઓમાં ઘણી વખત નાનું એવું આવું કાર્ય કરવાથી પણ સફળતા મળી જતી હોય છે. તો આ પ્રકારે જે મિત્રોને તકલીફ હોય, પ્રેગ્નન્સી ન રહેતી હોય અને જો આવા પ્રશ્નો ક્રિયા થતા હોય, તો આ પ્રકારનું તમે એક આસન કરી અને પ્રેગ્નન્સી કન્સીવ કરવામાં સફળતા કદાચ મેળવી શકો છો. પણ પ્રોપર આપણે એવું ન કહી શકીએ છીએ ઓશિકું આ જગ્યાએ રાખવાથી પ્રેગ્નન્સી રહે છે, કેમ કે પ્રેગ્નન્સી રહેવા માટે ઓશિકાનું કાંઈ મહત્ત્વ નથી. પણ જે મેં કીધું એ પ્રમાણે ગતિ અને બંને પાત્રની ફિટનેસ જે છે એકદમ પરફેક્ટ હોવી ખૂબ જરૂરી છે. જો સ્પર્મ ક્વોલિટી અને સ્પર્મની ગતિ એકદમ પરફેક્ટ હશે અને બીજ જે કાંઈ બનતું હોય અને બીજ જે કાંઈ આવતું હોય એની ક્વોલિટી જો એકદમ પરફેક્ટ હશે, તો લગભગ કાંઈ વાંધો નહીં આવે અને 100% પ્રેગ્નન્સી કન્સ્યુમ થઈ જશે. આવા જ પ્રશ્નોના જે કાંઈ સમાધાન કરવા માટે તમે મને મારા વોટ્સએપ નંબરમાં મેસેજ કરી શકો છો. સર્વે જીવનમાં ચામુંડા સારી તંદુરસ્તી આપે પ્રાર્થના. જય માતા.